ની ઘડી રળે આમણે કાવ્ય દેખાઈ રહ્યું છે. હા ઓકે, ક્લિયર દેખાય છે જે છે તે? હા અક્ષર થોડાક નથી દેખાતા ક્લિયર. તમે તમારી સ્ક્રીન ઉપર ઝૂમ કરી દો એટલે દેખાશે. ઓકે, મેં તો અહીંયાથી ઝૂમ કરી નાખ્યું છે, તમે પણ કરી નાખો. હવે દેખાય છે ક્લિયર? હા ઓકે, તો આપણે લોકોએ આજની ઘડી રળિયામણી કાવ્યના કવિ નરસિંહ મહેતાનો ટૂંકમાં પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ આપણે કાવ્યની શરૂઆત કરી હતી. કૃષ્ણ ભગવાન છે નરસિંહ મહેતાના ઘરે પધારવાના છે, એની વધામણી એટલે કેવા સારા સમાચાર કવિ પોતાની પત્ની ને આપી રહ્યા છે, એની પત્ની માટે સખી સંબોધન કર્યું છે. હવે શ્રી કૃષ્ણ ઘરે આવવાના છે એટલા માટે કવિ છે એ પોતાના ઘરને શણગારવાની તૈયારી કરી રહ્યા છે. કેમ કે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણા મમ્મી છે એ પણ સરસ મજાના ઘરને શણગારે, નવી નવી રસોઈ બનાવે, આવું બધું કરે છે. તો અહીંયા કૃષ્ણ ભગવાન આવવાના છે, તો એ માટે રોલ નંબર 34 મને કહેશે કે કવિ કેવા વાંસમાંથી મંડપ બનાવવાની વાત કરી છે. રોલ નંબર 34 હાજરમાં છે બેટા? ઓકે, કવિ છે એ કેવા વાંસમાંથી બાલાજી માટે મંડપ રચવાની વાત કરી છે? જો બેટા, આપણે 7th સ્ટાન્ડર્ડ માં આવ્યા છીએ, બને ત્યાં સુધી આપણે પૂરા વાક્યમાં જવાબ આપવાની કોશિશ કરીશું. ઓકે, પૂરા વાક્યમાં આપશો મને જવાબ? હા બોલો. કવિ આલા લીલા વાસમાંથી વાસરી જવાનું કહે છે, મંડપ રચવાનું. પછી આપણે જોયું હતું કે કવિએ તરિયા તોરણ બારે બંધાવવાની વાત કરી હતી. તો તરિયા તોરણ એટલે કે ત્રણ વૃક્ષોના પાનમાંથી બનાવેલું તોરણ. તો તમારામાંથી કોઈને યાદ છે કે કયા ત્રણ જાતના વૃક્ષના પાન હતા? જેની યાદ હોય પોતાનો માઇક ઓન કરી અને મને કહેશે યસ મિસે. મિસ, હા બોલો બેટા. આસોપાલવ, આંબો અને નારિયેળીના પાન. અરે વાહ, સરસ, વેરી ગુડ. તમારો રોલ નંબર શું છે? રોલ નંબર 70. અરે વાહ, એકદમ સાચો જવાબ છે. ઓ ભાઈ, તો આસોપાલવ, નારિયેળી અને આંબાના આ ત્રણ જાતના વૃક્ષમાંથી જે તોરણ બનાવવામાં આવે છે એને તરિયા તોરણ કહેવાય. અને બારે એટલે કે દરવાજે બાંધવાની વાત કરી છે. મેં તમને કીધું હતું કે હિન્દુ ધર્મના દરવાજે તોરણ બાંધવું એ શુભ માનવામાં આવે છે, એટલે બધા લોકો પોતાના ઘરના દરવાજે તોરણ બાંધી રાખે છે. મોતીડે ચોક પુરાવીએ જીરે, હેલો. ઓફતાની ફાતિમા, મારો અવાજ આવે છે બેટા? હા મિસ. ઓકે, સ્ક્રીન દેખાય છે ને હવે પાછી? હા. ઓકે, મોતીડે ચોક પુરાવીએ એટલે મેં તમને લોકોને બતાવ્યું હતું કે ભાઈ પહેલાના ઘર છે એની આકૃતિ કેવી હતી. તો કે ભાઈ પહેલાના મકાન જે હતા એમાં આવી રીતના ચોરસ જમીન હોય, એની ઉપર અહીંયા મુખ્ય દરવાજો હોય અને દરવાજાની ફરતા બધા ઓરડા બાંધેલા હોય છે. પેલા એક એક ઓરડા બાંધવામાં આવી રીતના આવતા અને પછી વચ્ચે જે જગ્યા ખાલી વધે ત્યાં કોઈ શુભ પ્રસંગે રંગોળી કરવામાં આવે છે.
તો આજે કૃષ્ણ ભગવાન આવવાના છે એટલા માટે થઈ અને આજે મોતીડાથી ત્યાં ચોકમાં રંગોળી કરવાનું કવિએ કહ્યું છે. પછી કવિ છે એને ગંગા જમનાના નિર્મંગલ, આ પંક્તિથી હું તમને ફરીવાર રિપીટ કરું છું, કેમ કે આટલી પંક્તિઓ મેં તમને સમજાવી દીધી હતી, હવેથી આપણે આગળ પંક્તિઓ સમજવાની બાકી છે. ગંગા જમનાના નીર મંગાવીએ, મારા વાહલાજીના ચરણ પખાળીએ જીરે, સખી આજની ઘડી રળિયામણ. હવે કૃષ્ણ ભગવાન જ્યારે ઘરે પધારશે ત્યારે કવિ છે એ એના પગ પખાળવા, એટલે કે એના ચરણ, ચરણ એટલે પગ. તો જ્યારે કવિ એના પગ પખાળવા માટે કહે છે કે ગંગા જમનાનો નીર મંગાવીએ, ગંગા અને જમુના નદીનું પાણી છે એ પવિત્ર માનવામાં આવે છે. જેવી રીતે આપણે જમજમના કુવાનું પાણી પવિત્ર માનવામાં આવે છે. હા બેટા, મિસ તમારી સ્ક્રીન વહી ગઈ છે. વહી ગઈ છે, અત્યારે નથી દેખાતી સાવ? નહીં, બીજું કાક આવે છે, આ ઇન્ચિયાની સ્ક્રીન આવે છે. હા બેટા, તું મારું જે સુમિતા ગોહેલ નામ છે ને એના ઉપર ટચ કર, અને ત્યાં તમને આપણે બોર્ડમાં જે ટાંકણી લગાવી ને પિન, એનો ઓપ્શન આવશે, એના ઉપર તું ટચ કરી દઈશ ને એટલે તને મારી સ્ક્રીન દેખાશે, બાકી કોઈની સ્ક્રીન નહીં દેખાય. સુમિ, હેલો હેલો સુમિતા મિસ, આ બોલ, સ્ક્રીન વહી ગઈ છે, સ્ક્રીન વહી ગઈ છે. હા એક જ મિનિટ. મિસ, હા મિસ, લાકડી ઇન્ચિયા ની સ્ક્રીન દેખાય છે તમારામાં, જે પેલા એરો દેખાતો હતો ને લાકડી ઇન્ચિયા માં દેખાય છે. ઓકે, મારી સ્ક્રીન હવે દેખાય છે? નથી દેખાતી, ફરીથી શરૂ કર. હા હા કરું છું. નાપી નાપી દે. હવે આવી સ્ક્રીન મિસ મારી? હા શરૂ કરતો. હા કરું છું. આમિર લાકડિયા ઇન્ચિયા, તારો માઇક બંધ કર બેટા. હવે હું મારી સ્ક્રીન બતાવી છું તમને? હા બતાવે. ઓકે હા બતાય. તો કવિ કે છે કે ગંગા જમનાના નીર મંગાવી, જેવી રીતે જમજમના કુવાનો પાણી છે એ પવિત્ર માનવામાં આવે છે, એવી જ રીતે ગંગા અને જમના નદીનું પાણી પણ પવિત્ર માનવામાં આવે છે. તો કૃષ્ણ ભગવાનના ચરણ એટલે કે પગ પખાળવાના, કેમ કે ભગવાન હોય એના પગ આપણે પખાળીએ એટલે કે ધોઈએ, અને પછી પાણીનો લોકો ચરણામૃત એટલે કે પ્રસાદ તરીકે ઉપયોગ કરે છે. તો કઈ સાવ પાણી, સામાન્ય પાણી છે એનો તો પ્રસાદ તરીકે ઉપયોગ ન કરી શકાય, એટલા માટે ગંગા અને જમના નદીનું પવિત્ર પાણી છે એ મંગાવવાની કવિએ વાત કરી છે. એટલે એ કહે છે કે સખી આજની ઘડી દળિયામણી, સહુ સખીઓ મળીને આવીએ, વાલાજીના મંગળ ગવરાવીએ જીરે. હવે નરસિંહ મહેતા જે એ કહે છે એની પત્નીને કે તું તારી બધી બહેનપણીઓ, સખી એટલે કે બહેનપણીઓને પણ આમંત્રણ આપી દેજે, કારણ કે બધી તારી બહેનપણીઓ આવી અને વાલાજીના એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના મંગળ ગીતો, કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે ગીતો ગાવામાં આવે છે, જેમ કે કોઈના ઘરે લગ્નનો પ્રસંગ હોય ત્યારે મંગળ ગીતો ગવરાવવામાં આવે છે. મંગળ એટલે કે શુભ ગીતો, સારા સારા ગીતો. તો જ્યારે પણ આવા કોઈ શુભ પ્રસંગે ગીતો ગાવાના હોય ત્યારે પહેલાના વખતમાં કાંઈ રેડિયો, ટીવી કે માઇકની વ્યવસ્થા નહોતી, એટલે બધી સ્ત્રીઓ એકસાથે ભેગી મળે અને કોઈ એક સ્ત્રી ગાય અને બીજી એની પાછળ દોહરાવે, એટલે ઘણી બધી જો સમૂહમાં સ્ત્રીઓ હોય તો જ ગીત ગાઈ શકે. એટલા માટે નરસિંહ મહેતાએ એની પત્નીને કીધું છે કે તું તારી બધી જ બહેનપણીઓને આમંત્રણ આપી દેજે, એ બધી જ આવે અને વાલાજી માટેના જે મંગળ ગીતો ગવરાવીએ. પૂરો પૂરો સોહાગણ સાથીઓ, ઘેર મલપતો આવે હરી હાથીઓ જીરે, સખી આજની ઘડી રળિયામણે. પૂરો પૂરો સોહાગણ
મને સોહાગણ નો અર્થ તમારા માંથી કોઈ કહેશે બેટા? સોહાગણ એટલે શું? ઓકે, સોહાગણ એટલે, હા બેટા કોણ? સોહાગણ એટલે કે જે સ્ત્રીનો પતિ જીવિત છે એને સોહાગણ કહેવામાં આવે છે. જો સોહાગણ નો અર્થ તમને શબ્દ સમજૂતીમાં પણ આપેલો છે કે સધવા, જે સ્ત્રીનો પતિ હયાત છે તે. તો જે સ્ત્રીનો પતિ જીવિત હોય છે એના હાથે કોઈ કાર્ય કરાવવામાં આવે તો એ શુભ ગણાય છે. એટલા માટે કવિ ઘરને તો મંડપને એવું બંધાવી અને શણગારવાની વાત કરી નાખી છે, ચોકમાં સાથિયા પૂરવા, ચોકમાં મોતીડાથી રંગોળી પૂરવાની વાત કરી છે. પરંતુ કવિ છે એ કહે છે કે કૃષ્ણ ભગવાન ગામમાંથી શેરીઓમાંથી ચાલીને આવશે તો એને પણ શણગારવી પડશે ને. એટલે એ કહે છે કે આપણે બધી જ સોહાગણ સ્ત્રીઓના હાથે સાથિયા પુરાવડાવી નાખીએ. સાથિયા એટલે કે આવી આકૃતિ. આ છે સાથિયાની આકૃતિ છે કે સોહાગણ સ્ત્રીઓ છે એ શેરીમાં બંને બાજુએ સરસ મજાના સાથિયા દોરી નાખે, આવી આકૃતિ દોરી નાખે તો કૃષ્ણ ભગવાન જયારે ચાલતા આવે તો આ શેરી સુશોભિત લાગે. એટલે કવિએ સોહાગણ સ્ત્રીઓના હાથે સાથીઓ પૂરવાની વાત કરી છે. ઘેર મલપતો આવી હરી હાથીઓ જીરે, કારણ કે ઘરે નરસિંહ મહેતાના ઘરે મલપતો એટલે કે મુખ પર હાસ્ય રાખીને હરી એટલે કે ભગવાન કૃષ્ણ હાથીઓ, હાથીઓ એટલે કે હાથીની જેમ ધીમે ચાલવા વાળો, હરી હાથીઓ એટલે હાથીની જેમ ધીમે ચાલતા ભગવાન મલપતા એટલે કે મોં ઉપર હાસ્ય રાખી અને ઘરે આવવાના છે. હે સખી આજની ઘડી રળિયામણી છે. અતિ મીઠડા થકી થાય મીઠડો, મહેતા નરસૈયાનો સ્વામીને દીઠડો જીરે. અતિ મીઠડા થકી થાય મીઠડો, કૃષ્ણ ભગવાન ના શબ્દો છે એ તો મીઠા છે જ, પરંતુ એ મીઠા શબ્દોથી પણ આજે વધારે એ મીઠા ભગવાનના આપણને દર્શન થવાના છે. કારણ કે નરસિંહ મહેતાનો સ્વામી આજે અમે બધા દીઠડો એટલે કે જોવાના છીએ. અતિ મીઠડા થકી થાય મીઠડો, મહેતા નરસૈયાનો સ્વામી મે દીઠડો જીરે. કારણ કે આજે નરસિંહ મહેતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણના અમને બધાને દર્શન થવાના છે, દીઠડો એટલે કે જોવાના છીએ. હે સખી આજની ઘડી રળિયામણી છે. ત્યારબાદ તમને શબ્દ સમજૂતી આપેલી છે. હવે હું જેનો રોલ નંબર બોલું એને પોતાનું માઇક તરત જ ઓન કરવાનું અને વન બાય વન એક એક શબ્દ સમજૂતીનું આપણે વાંચન કરવાનું છે. રોલ નંબર 17. હેલો મિસ. હેલો એક મિનિટ. હા બોલો મિસ. છે ને આ જે લોકો છે ને તમે પૂછો ને એને એને કહેજો ને એનું નામ બોલે એટલે આમાં હાજરી પ્રેઝન્ટ એબ્સન્ટ પૂરાતી જાય. ઓકે, કેમ કે અમુકના છે ને આઈડી અલગ છે એટલા માટે. હા મિસ. બેટા હું અહીંયાથી જે રોલ નંબર બોલું છું અને જેટલા પ્રેઝન્ટ છે એ બેટા તમે તમારું નામ બોલી અને પછી જવાબ બોલજો. ઓકે બેટા, ચાલો. રોલ નંબર 17 છે એ પોતાનું નામ બોલી અને મને પહેલો શબ્દ સમજૂતી વાંચન કરજો. લોહિયા અનિશા. હા બોલો બેટા. અનિશા, લોહિયા અનિશા. વાહલાજી અહી શ્રી કૃષ્ણ. વેરી ગુડ, સરસ. રોલ નંબર 1. મહેક ભીમાની. ભીમાની મહેક, બોલો બેટા. થોડી થોડું પ્રકારના લીલા. સરસ બેટા, માઇક તમારું મ્યુટ કરી દેજો, તમારો અવાજ બહુ કપાઈ ને આવતો હતો. કે આલુ લીલું એટલે થોડું લીલું અને થોડું સૂકું. અહીંયા એનો અર્થ એવો છે કે ઉમદા પ્રકારનો લીલું, એકદમ લીલું પણ નહીં, એકદમ સુકાઈ ગયેલું પણ નહીં. રોલ નંબર 23.
वर्ल्ड नंबर 23 ओस्थानी फातिमा तरिया तोरण कोण जातना आसु पालो आंबो नरिया नारियल पानी पानो तोरण जेमा साथे कसरना कानो कपडु तोरण कोण शोभा वधारवा माटे होय छे अही शोभाना तोरण ए अर्थमा सरस नेक्स्ट 34 रोल नंबर 34 साराणी सकीना मांचे बेटा बार अही बारणु द्वार सरस वेरी गुड माइक म्यूट कर देजो रोल नंबर 4 चावड़ा प्रियांशी हाँ बेटा वाचो मंगल शुभ प्रसंगे गवातु गीत अरे वाह प्रियांशी तो सरस वांचन करो बाकी बधाने घणी भूल पड़े छे सरस बेटा माइक म्यूट करी देजो रोल नंबर 13 कुदेशी खदीजा वाचो बेटा सोहागण सौभाग्य वती सदवा सौभाग्य वती जेनो पति हयात होय ते विस्त्री सरस बेटा तमे बहु सरस वांचन करियो हो हवे नेक्स्ट इंशिया नो रोल नंबर कयो छे बेटा तेम रोल नंबर मने सेंड नथी कर्यो बोलो 15 ओके वांचन करो रोल नंबर 15 तमारू नाम बोली अने वांचन करो आपणे क्यां पहोंच्या छीए शब्द समझूतीमां ક્યાં ગયા રોલ નંબર 15 બેન કઈ નહીં રોલ નંબર 17 થી આપણે ફરિયાદ શરૂઆત કરીએ છીએ રોલ નંબર 17 વાંચન કરો હેલો હા બોલો બેટા લોહિયા અનિશા હા હવે નામ નહીં બોલતી બેટા રોલ નંબર 17 વાંચન કરો ચાલો માલપુતુ ઉમંગમાં થાથથી ધીમે ધીમે ચાલતું અરે વાહ સરસ જો હવે તમારું વાંચન મને છે સુધર્યો પેલા કેમ તો સરસ નહોતું વાંચ્યું બેટા રોલ નંબર 1 હેલો રોલ નંબર 1 રળિયામણું સુંદર અરે વાહ સરસ રોલ નંબર 23 ઘડી ક્ષણ પણ પણ નહીં બેટા અળો છે શું આપેલું છે તમારે બોલવામાં ભૂલ રાખવો પડશે કેમ કે જો આપણે પણ અને પણ અર્થ અલગ થઈ નેક્સ્ટ 34 નંબર બેટા માઇક મ્યુટ કરી દેજો તમારું ચોક પૂરવા ચોકમાં સાથિયા પાડવા સરસ વેરી ગુડ રોલ નંબર 4 હરી હાથીઓ હાથની મે જેલ જેમ હાથીની જેમ હાથની જેમ મલકથી ચાલે આવતા શ્રી કૃષ્ણ અરે વાહ સરસ તો અહીંયા આપણી શબ્દ સમજૂતી પૂર્ણ થાય છે ત્યારબાદ આપી છે ભાષા સજ્જતા તમને ખબર છે કે હમણાં જ મેં ઓખાની સાથે કે ભાઈ પણ નહીં વાંચવાનું પળ વાંચવાનું તો એવું મેં એને શા માટે કહ્યું તું તમને બધાને ખ્યાલ છે કારણ કે જો વાંચે ને હા બોલો બેટા હલો હા બેટા સૈયદ અક્ષા રોલ નંબર શું છે તમારો 27 તમારું તમારું અત્યારે માઇક છે ને મ્યુટ કરી દેજો હું કહું ત્યારે ઓન કરજો ઓકે બેટા તો આપણે ફાતિમાને કહ્યું હતું કે ભાઈ પણ છે ત્યાં એને પણ વાંચ્યો તો મેં એને ના પાડ્યું કે આપણે પણ નહીં વાંચવાનું પળ વાંચવાનું કારણ કે પળનો અર્થ શું થાય છે ઘડી અને પણનો અર્થ શું થાય તો કે ભાઈ એના વિના પણે તો આપણે એવું કરવાનું નથી આ
જેની જે ભાષા સજ્જતા છે ને એમાં પણ આપણે એ જ શીખવાનું છે. ઉચ્ચારણ આપણે ગુજરાતી ભાષામાં જેટલું છે ને લેખનનું મહત્વ હોય છે ને કે જોડણીની આપણે સાચી કરવી જોઈએ, આપણને જોડણીના નિયમો શીખી ગયા છે. જોડણી સાચી ન હોય તો આપણી ગુજરાતીમાં માર્ક્સ કપાઈ શકે છે. એવી જ રીતના જો આપણે સાચું ઉચ્ચારણ ન કરીએ તો આપણે ગુજરાતી ભાષામાં પ્રભુત્વ ન જળવાય, કારણ કે એમાં એક શબ્દના કારણે આખો અર્થ ફરી જતો હોય છે. તો આપણે અહીંયા કેટલાક શબ્દો આપેલા છે જેને આપણે પહેલા મોટેથી વાંચવાના છે. હું જેનું નામ બોલું, સોરી જેનો રોલ નંબર બોલું છું, એને વન બાય વન પોતાનું માઇક ઓન કરી અને શબ્દોનું વાંચન કરવાનું છે. રોલ નંબર 17. હેલો. હા બોલો બેટા. મોટેથી વાંચો. કમળ, બાળ, જળ, બાળક, નળ, બળ, કાળ, ખોળ, ખળ, ખળ. અરે બાપ, વેરી ગુડ. જો ભાઈ આપણે અહીંયા રોલ નંબર 17 જે શબ્દો વાંચ્યા છે એમાં બધે અળનું ઉચ્ચારણ વ્યવસ્થિત કર્યું છે, કારણ કે આપણે જે શબ્દો આજે શીખવાના છે એમાં અળ, ર, ડ અને લ નું ઉચ્ચારણ કરતા શીખવાનું છે. કેમ કે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો અળની જગ્યાએ અણ બોલતા હોય છે, રની જગ્યાએ લ કે ટ નું ઉચ્ચારણ કરતા હોય છે. એટલા માટે આજે આપણે સ્પષ્ટ ઉચ્ચારણ કરતા શીખવાનું છે. હજુ આપણે એવા બીજા શબ્દો પણ છે. રોલ નંબર 1 પોતાનો માઇક ઓન કરશે અને અહીંયા તમને શબ્દ જોડકો આપેલું છે. એ શબ્દ જોડકામાં બે શબ્દોના અર્થ અલગ અલગ થાય છે. માત્ર રોલ નંબર 1 એ પહેલું જોડકું વાંચવાનું છે અને એનો અર્થ જોઈને આવડતો હોય તો મને કહેવાનો છે. ચાલો રોલ નંબર 1 પહેલું જોડકું કયું છે વાંચો તો બેટા. નળ અને નર. હા વેરી ગુડ. નળ અને નર. તો નળ નો અર્થ શું થશે બેટા? નળ પાણી જેથી આવે, નળ ઓલો. હા, જે આપણે પાણી માટેનો નળ છે એ. વેરી ગુડ. અને નર એટલે ઓકે, નર એટલે પુરુષ. શું થશે? નર એટલે પુરુષ. તો જોયું અહીંયા નળ અને નર. હું એમ કહું કે નર શરૂ કરો, નર શરૂ કરો તો નર નો અર્થ ફરી જાય છે. નર એટલે તો પુરુષ, તો એનો કઈ અર્થ રહેતો નથી. એટલે આપણે સ્પષ્ટ ઉચ્ચારણ કરવાનું. ચાલો ત્યારબાદ રોલ નંબર 23 મેં જે અંડરલાઈન કરું છું એ શબ્દ જોડકું વાંચો. વાળ, વાર. વેરી ગુડ. ચાલો વાળ નો અર્થ શું થશે? વાળ નો અર્થ આપણા માથા ઉપર જે વાળ હોય છે એ વાળ. અને વાર નો સોમવાર, મંગળવાર, એ વાર. જો બેટા, સોમવાર મંગળવાર છે ને એ અહીંયા વાર ના અર્થમાં નથી, કારણ કે એ તો વાર ના નામ છે, એમાં વાર એની સાથે જોડાયેલો હોય છે. પણ વાર નો અર્થ આપણે, વાર એટલે આપણે કોઈની ઉપર હુમલો કરીએ છીએ, એને મારીએ છીએ, તો એને વાર કર્યો કહેવાય. શું કહેવાય? એટલે વાળ નો અર્થ શું? આપણા માથાના જે વાળ છે, કેશ, ઈ, અને વાર એટલે કે હુમલો કરવો. સરસ. નેક્સ્ટ 34, 34 નંબર હું જે અંડરલાઈન કરું છું એ શબ્દ જોડકું વાંચશે. ઝાડ અને ઝાડ. સરસ. હા, તમને આનો અર્થ આવડે છે બેટા? ઝાડ એટલે ઓલી ઝાડ આવે ઈ આપણને ભાઈ કીધું કે પ્રાણીઓને પકડવાની, માછલા પકડવાની જે ઝાળ આવે ઈ, અને ઝાર એટલે બરણી. નેક્સ્ટ રોલ નંબર 4 હું જે અંડરલાઈન કરું છું એ શબ્દ જોડકો વાંચશે. મને અર્થ કહેશો બેટા? પાર એટલે કઈક વસ્તુ પાર કરીએ. અને પાળ એટલે, પાળ એટલે
કરવાનું? જો હું જ કહી દઉં છું, પાળ એટલે આપણે ઓલી તળાવ હોય તો તળાવ ની ફરતે શું હોય છે? તળાવ ની ફરતે શું હોય છે બેટા? પાણી ની જો તળાવ હોય તો તળાવ છે એમાં પાણી ભરાય તો એની આડે આપણે શું કરવી પડે છે? પાળ. શું કરવી પડે? પાળ. ઊંચી ઊંચી પાળ કરવામાં આવે છે. પાળ એટલે કે જો આપણે કોઈ દીવાલ ચણેલી હોય ને તો એને પણ આપણે પાળ કહી શકીએ. અને પાર એટલે કે આપણે કોઈ વસ્તુને ક્યાંથી ચાલ્યા છો એને પાર કર્યું કહેવાય. જેમ કે આપણે ગેમ રમતા હોય તો એમાં એક રાઉન્ડ પૂરો થાય તો આપણે કહીએ છીએ કે મેં રાઉન્ડ પાર કરી નાખ્યો. પછી આપણે ભાવનગર થી પાલિતાણા જવા નીકળ્યા છીએ તો આપણે ત્યાં પહોંચી જઈએ તો આપણે ભાવનગર પાર કરીને હું આવ્યું. એટલે પાળ અને પાર નો અર્થ આ રીતે છે. નેક્સ્ટ રોલ નંબર 13. વેરી ગુડ. કાળ નો અર્થ શું થશે બેટા? કાળ અને કાલ આવડે છે? કાળ નો અર્થ સમય. સમય. વેરી ગુડ. જે સમય છે એને આપણે કાળ કહીએ છીએ. અત્યારનો સમય હોય તો એને કાળ કહેવામાં આવે છે. અને કાલ કોને કહેશું? આવતીકાલ. જે સમય વીતી ગયો છે અથવા તો જે સમય આવવાનો છે એ બંનેને કાલ કહેવાય. ગઈકાલ, આવતીકાલ. સમજાય? ત્યારબાદ નેક્સ્ટ રોલ નંબર 15. છે ત્રણ શબ્દો આપેલા છે ઓ ભાઈ. રોલ નંબર 15 પોતાનું માઈક ઓન કરશે બેટા. તમારી સ્ક્રીન ઉપર ટચ કરો એટલે માઇક નો ઓપ્શન આવશે, એના ઉપર ટચ કરો એટલે થઈ જશે. હા મેમ, બોલો. હા, મેં જે અન્ડરલાઈન કરી છે એ દેખાય છે બેટા? હા મેમ. હા, તો એ શબ્દો વાંચો બેટા. ગાળ, ગાર, ગાલ. વેરી ગુડ. તો આ ત્રણેયના અર્થ અલગ અલગ થાય છે. તમે મને ત્રણેયના વન બાય વન અર્થ કહેવાના છે. ચાલો, સૌથી પહેલું છે ગાળ. એનો અર્થ શું થશે? ગાળવું. આપણે કોઈને જે ખરાબ શબ્દો કહીએ છીએ, અપશબ્દો કહીએ છીએ એને ગાળ કહેવાય, બરાબર? પછી છે ગાર. ગાર નો અર્થ શું થશે બેટા? મીઠી ગાર. આપણે પહેલાના વખતમાં તો ભાઈ ઘર હતા ને એમાં લાદી હતી? હા કે ના? હા મેમ. હા ના? ના, નહોતી. લાદી હતી કે નહોતી? હું તને કહું છું, લાદી હતી કે નહોતી? પહેલા જે જૂના જમાનાના ઘર હતા માટીના બનેલા, તો એમાં લાદી હતી? ખબર નહી મેમ. એમની ઘર આખું માટીનું બનેલું હતું, સિમેન્ટ કોંક્રિટ કઈ હતા નહીં, તો લાદી હોય ઘરમાં? અત્યારે તમે ગામડાના હજી અમુક ઘરોમાં જાઓ તો ત્યાંય લાદી નથી હોતી. તો ત્યાં છે ને છાણ અને માટીનું મિશ્રણ કરી અને લીપણ કરવામાં આવે છે, જેને કહેવાય ગાર. શું કહેવાય? ગાર એટલે છાણ અને માટીનું લીપણ. બોલો તો એકવાર. ગાર એટલે છાણ અને માટીનું લીપણ. વેરી ગુડ. અને ગાલ એટલે શું? સિક્સ ગાલ. સિક્સ ગાલ. આપણા શરીરનો એક અવયવ. સિક્સ તો પછી ઇંગ્લિશમાં થઈ જશે, બરાબર? ગાલ એટલે આપણા શરીરનો એક અવયવ. સરસ. માઇક મ્યુટ કરી દેજો હો બેટા. રોલ નંબર 27. રોલ નંબર 27 બેટા તમે તમારી સ્ક્રીન ઉપર ટચ કરો એટલે માઇક નો ઓપ્શન આવશે, માઇક ઓન કરશો.
અક્ષા છે આઈ થિંક. હા અક્ષા, મેં જે અંડરલાઈન કરી છે એ શબ્દો વાંચીશ બેટા. મારી સ્ક્રીન દેખાય છે ને અક્ષા તમને? હા તો બોલો, વાંચો બેટા મેં જે અંડરલાઈન કરી છે એ શબ્દો. ઓકે, હું નેક્સ્ટ વારો લઈ લઉં. અક્ષર કે તું વાંચીશ? મિસ, એનો કેમેરો ઓન છે. અક્ષાનો કેમેરો ઓન છે. અક્ષા તું તારી સ્ક્રીન ઉપર અડ, એટલે તને માઇક ની બાજુમાં જે બટન દેખાય છે કેમેરાનું છે એની ઉપર ટચ કરીને બંધ કરી દે. ઓકે, કરી દીધો. એને કરી દીધો ને? ઓકે, હવે અક્ષાને દેખાય છે મારી સ્ક્રીન બેટા? ચાલો રોલ નંબર 17 વાંચન કરશે. હેલો. હેલો. હા બોલો. વળ અને વર. હા, વળ નો અર્થ શું થશે? વળ એટલે રિસાઈ જવું. હા, રિસાઈ જવું વળ. પણ એનો બીજો અર્થ એ થાય, હો ખબર છે તમને? નહીં. આપણે કોઈ વસ્તુ ઉપર આટી ચડાવીએ ને એને વળ કહેવાય. શું કહેવાય? વળ. હા, અને વર નો અર્થ શું થશે? નહીં, ખબર નહીં મિસ. હા, લગ્નમાં જે પરણવા જતો પુરુષ હોય એને શું કહેવાશે? આપણે વરરાજા કહીએ છીએ ને, તો ઈ વર. એટલે લગ્નમાં પરણવા જતો પુરુષ એને શું કહેવાય? વર. વર. નેક્સ્ટ રોલ નંબર 1. મારી અને મારી. વેરી ગુડ. ચાલો મને એનો અર્થ કહેશો બેટા. માળી એટલે ઉપરનો જે માળો, આપણા ઘરના ઉપર જે માળો હોય. હા બોલો, વચ્ચે કોણ બોલે છે બેટા? હા બેટા, અહીંયા માળી છે એ તો આપણે બધા એને માળી કહીએ છીએ, જે ઉપરનો માળો હોય એને. હકીકતમાં એને માળી નથી કહેવાતું. હું એટલે માળીનો તમારો અર્થ ખોટો છે. માળી નો અર્થ આપણે ફૂલ છોડ ની જે માવજત કરે એને શું કહીએ છીએ? મહેક. હા, ફૂલ છોડ ની જે માવજત કરે એને શું કહીએ છીએ આપણે? માળી કહીએ ને. માળી એટલે ફૂલ છોડ ની માવજત કરનાર, અને મારી એટલે? મારી એટલે મારી નાખવી. નહીં, એને તો મારવું કહેવાય. મારી એટલે આપણે કોઈ પણ વસ્તુ હોય એને શું કહીએ છીએ? મારી ચોપડી છે, મારી બુક છે, મારી પેન્સિલ છે. તો મારી એટલે કે આપણી વસ્તુ. મારી નાખવું તો મારવું કહેવાય. શું કહેવાય? ત્યારબાદ નેક્સ્ટ રોલ નંબર 23. વાળ, વાર, વાલ. વેરી ગુડ. આમાં બે ના અર્થ તો તમને આવડતા હશે, અગાઉ આપણે આવી ગયા છે. ચાલો બોલો જોઈ. વાળ એટલે આપણા માથાના વાળ, વાર એટલે મારવું, હુમલો કરવો, અને વાલ એટલે કોઈને વાલ કરવો. નહીં, નાના છોકરાને વાલ કરવો એને વાલ નો કહેવાય, એને વહાલ કહેવાય. આપણે કોઈને વહાલ કર્યો કહેવાય. આપણે કોઈને પ્રેમ કરીએ ને તો એને વહાલ કર્યું કહેવાય. પણ આ તો તમને વાલ આપેલું છે. તમને કઠોળના નામ આવડતા હશે, આવડે છે ને? હલો, કેટલા દિવસ નથી એટલે ખબર નથી. એવું છે? સફેદ રંગ ના હોય અને ઓલું બીજ હોય ને એની જેવા મોટા હોય. મને તો ખબર છે, પણ મેં તો તમને ખબર છે કે નહીં જોવું તમારે. એટલે વાલ એટલે એક પ્રકારનો કઠોળ. શું આવશે? એક પ્રકારનો કઠોળ. વેરી ગુડ. રોલ નંબર 34. મેં કયું શબ્દ જોડકું છે વાંચો તો બેટા? મેં લાલ.
બેટા બે જણના માઇક ઓન ની હો મે રોલ નંબર 34 મે કીધો છે એનું જ માઇક ઓન હશે પણ મેમ વાર એટલે રવિવાર ને એ બધા વાર માં આવે હા બેટા પણ રવિવાર સોમવાર એમાં તો આગળ જ્યારે રવિ ને સોમ લાગે છે ત્યારે જ વાર બને છે બરાબર અને ગુજરાતીના વારનો સાચો અર્થ છે ને એ કોઈને હુમલો કરવો થાય કેમ કે જો અઠવાડિયાના નામ લખો ત્યારે આપણે વારના નામ લખીએ છીએ હકીકતમાં તો વારના નામ લખો એમ કે નહીં જોડણી ખોટી છે સમજાય એકલા ચાલો શબ્દ જોડકું વાંચશો બેટા લાલ અને લાલ હા મને એનો અર્થ કહેશો લાલ એટલે કલર એક મિનિટ તમારો રોલ નંબર મને નથી સંભાળવાનો બોલશો ફરી વાર 29 ઓકે તમે કોઈ નવા આવો ને તો તમારો રોલ નંબર મને કહી દેવો તો હું તમને પ્રશ્ન પૂછી શકું ઓકે બેટા ઓકે મિસ રોલ નંબર 12 રોલ નંબર 12 બીજું કોઈ છે નવું તો રોલ નંબર કહી દેજો મને હા રોલ નંબર 37 બીજું કોઈ છે ઓકે આપણે શરૂ કરીએ છીએ અહીંયા તમને વાક્ય આપેલા છે કે હું જેનો રોલ નંબર બોલું છું એને આ વાક્યનું વાંચન કરવાનું છે અને હા આ વાક્યો જે તમે વાંચો છો ને એ ધ્યાનથી વાંચજો હો એમાં કંઈક ને કંઈક અડવડું હશે પછી હું તમને પૂછીશ કે આ વાક્ય વાંચ્યું તું તમને એમાં શું દેખાણું બરાબર ચાલો આપણે રોલ નંબર 37 થી શરૂઆત કરીએ રોલ નંબર 37 પહેલું વાક્ય વાંચન કરશે સખી આજની ઘડી રમે રળિયામણી સખી આજની ઘડી રણયામણી સરસ માઇક મ્યુટ કરી દેજો રોલ નંબર 12 સહુ સુખીઓ મળીને આવીને સહુ સખીઓ મળીને આવીએ સરસ રોલ નંબર 29 પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું સરસ રોલ નંબર 27 હા વાંચો બેટા હેલો 27 એ હું કરું તો દીધો હા મી અમને ઓછી શિષ્યવૃત્તિ બેટા તારો અવાજ મને ક્લિયર નથી આવતો હો ચાલો રોલ નંબર 15 વાંચન કરશે ચોથા વાક્યનું રોલ નંબર બદલ્યો તો ફટાફટ બોલવા માંડી અરે વાહ ચાલો રોલ નંબર હવે કોનો વારો આવ્યો 15 નો વારો ચાલો વાંચો પાંચમો વાક્ય મહાદેવમાં અધિરાયને અકરામણ વધવા લાગી મહાદેવમાં અધિરાયને અકરામણ વધવા લાગી આપણે પાંચ વાક્યનું વાંચન કર્યું છે હો ભાઈ હવે હું જેને જે વાક્ય વાંચ્યું હતું એને જ ફરીવાર પૂછું છું કે એ વાક્યમાં તમને કઈ ડિફરન્સ લાગ્યો કે નહીં ચાલો રોલ નંબર 37 છે એને પહેલું વાક્ય વાંચ્યું હતું તો એ વાંચશે ફરીવાર સખી આજની ઘડી રણયામણી સખી આજની ઘડી રણયામણી આ વાક્યમાં બંને વાક્યોમાં તમને કઈ તફાવત લાગે છે હા શું તફાવત છે સખી પહેલામાં લખ્યું છે બીજામાં નથી લખ્યું હેલો હા હેલો કોણ
મિસ ધોલિયા ફાતિમા ઇમરાન ધોલિયા લખે મિસ આજે બોલવાનું તમે પૂછો ને એમાં મારો હા બેટા તું તમારો રોલ નંબર મને કહી દો તો હું તમને પૂછીશ ને મિસ મારો 34 એક સેકન્ડ 34 પછી કયો રોલ નંબર છે 44 પહેલા વાક્યમાં તને કઈ તફાવત જોવા મળ્યો બેટા હા શું તફાવત છે પહેલા વાક્યમાં ઓલું સખી લખેલું છે પછી આ બીજાનું નથી લખેલું એમ નહીં જે તે પહેલું વાક્ય જે છે એમાં જ જો ડેશ આવે છે ને ત્યાં સુધી વાક્ય પૂરું થઈ જાય છે જેમ કે સખી આજની ઘડી રળી આમણી પછી ડેશ છે બરાબર અને પછી બીજું વાક્ય શરૂ થાય છે તો આ જ બંને વાક્યમાં તમને કઈ તફાવત જોવા મળે છે જે બીજું વાક્ય હતું ને એમાં રણી આમણીની પછી સખી લખ્યું છે નહીં જો બેટા એ ડેશ કર્યા પછી જ સખી આવે છે ને એટલે ત્યાંથી વાક્ય શરૂ થાય છે બીજું સખી આજની ઘડી રળિયામણે સખી આજની ઘડી રળિયામણે આમાં તમને કોઈ તફાવત જોવા મળતો નથી જે તફાવત નથી નથી હા વેરી ગુડ હવે રોલ નંબર 12 છે એ આપણને બીજું વાક્ય સંભળાવશે અને એમાં એનો તફાવત રહેલો મને જોવા મળે એ કહેશે સહુ સખીઓ મળીને આવીને સહુ સખીઓ મળીને આવીએ હા તો બે વાક્યમાં તફાવત છે આમાં પહેલામાં છે ને એવું છે કે સહુ સખીઓ મળીને આવીને એટલે મળીને આવીને છે ને બીજામાં મળીને આવીએ એવું છે હા જો બીજા વાક્યમાં તમને તફાવત જોવા મળ્યો ને કે મળીને એની જગ્યાએ શું થઈ ગયું છે મળીને અને આવીને એની બદલે આવીએ તો જો મળીને આવીને તો એનો કોઈ અર્થ રહેતો નથી અને મળીને આવીએ તો એનો કઈ અર્થ રહેતો નથી આપણે સાચું વાક્ય બોલવું હોય તો કેવી રીતના બોલશું બેટા સહુ સહુ ચાલો સહુ પછી બેટા સહુ સખીઓ મળીને આવીએ શું સાચું વાક્ય બનશે સહુ સખીઓ મળીને આવીએ સરસ આ રોલ નંબર 29 હેલો હા બોલો બેટા એમાં પહેલા વાક્યમાં છે ટોળું અને બીજા વાક્યમાં ટોરું છે પછી પછી પાછળની જગ્યાએ પાછળ છે અરે વાહ ટોળુંનું ટોરું છે અને પાછળનું પાછળ છે તો સાચું વાક્ય શું બનશે બેટા પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું પાછળ પડ્યું પાછળ પડ્યું બરાબર એટલે પહેલું વાક્ય સાચું છે પણ કોકળોની જગ્યાએ ર બોલે છે એટલા માટે ટોરું ને પાછળ થઈ ગયું છે બરાબર હવે નેક્સ્ટ રોલ નંબર 27 ચોથું વાક્ય વાંચન કરશે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે તો વાક્યમાં તફાવત ક્યાં જોવા મળ્યો બેટા શિષ્યવૃત્તિ મળવાની છે બેની ઓછી ને એમ નહી જો પહેલું વાક્ય ક્યાં પૂરું થાય છે તો અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે એક વાક્ય અને બીજું છે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે હવે એ બે વાક્યોમાં ક્યાં તફાવત રહેલો છે એ તમારે મને કહેવાનું છે મળવાની છે હા મળવાની છે એ પહેલામાં શું છે મળવાની અને બીજામાં છે મળવાની અહીંયા અળની જગ્યાએ શું બોલાણો છે લો બેટા અળની જગ્યાએ શું બોલ્યા છે મળવાની છે હા પણ મળવાની ની બદલે કોઈ શું બોલે છે
મળવાની છે. શું બોલે છે? મળવાની. હા, હવે રોલ નંબર 15 પાંચમું વાક્ય વાંચશે. મહાદેવમાં અધિરાયના આક્રમણ વધવા લાગ્યું. મહાદેવમાં અધિરાયના આક્રમણ વધવા લાગ્યું. તેમાં લાને રાનો હા, અળા અને રાનો તફાવત જોવા મળે છે. વેરી ગુડ બેટા. ચાલો રોલ નંબર 42 પોતાનું માઇક ઓન કરશે. હવે તમારે નીચે જે તમને પેરેગ્રાફ આપ્યો છે કે સારી ભાષા સૌને ગમે એનું વાંચન કરવાનું છે. વાંચો તો. ક્યાં છે? આ મારી સ્ક્રીન ઉપર. તમારી સ્ક્રીન ઉપર નથી દેખાતી મારી સ્ક્રીન તમને? હા મિસ. દેખાય છે ને ત્યાં? સારી ભાષા સૌને ગમે. અહીંયાથી વાંચન કરો. ચલો. સારી ભાષા સૌને ગમે, જેના ઉચ્ચારણો સારા તેની ભાષા સારી. બોલવામાં આપણે ઘણી વાર અળાને બદલે ર કે અળાને બદલે લ અને અળાને બદલે ડ નું ઉચ્ચારણ કરીએ છીએ. ઉપરના વાક્યો વાંચતા આપણને આ બાબતોનો વધુ ખ્યાલ આવે છે. જો આવી કેટલી બાબતો વિશે આપણે ચીવટ રાખીએ તો આપણી ભાષા વધુ અસરકારક બને. અરે વાહ, સરસ. શોભાઈ, તો આજે આપણે જે શીખ્યા છીએ ભાષા સજ્જતામાં, એમાં શું કહે છે કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણા ઉચ્ચારણ વખતે આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જો આપણે ધ્યાન ન રાખીએ તો શું થાય કે ભાઈ આપણે ધ્યાન નથી રાખતા તો અહીંયા જેવી રીતના અળને બદલે ર બોલાઈ ગયો, પછી અળને બદલે લ બોલાઈ ગયો, અળને બદલે ડ બોલાઈ ગયો, તો આવું ઉચ્ચારણ થઈ શકે છે. એટલે એવું ન થાય એ માટે થાય અને આપણે લોકોએ આપણું ઉચ્ચારણ છે એ હંમેશા સ્પષ્ટ રાખવું જોઈએ. હવે ગર્લ્સ, આપણે ત્યારબાદ અભ્યાસ શરૂ થાય છે. આપણે અભ્યાસમાં જે એમસીક્યુ આપેલા છે એને તમારે હોમવર્કમાં કરવાના છે, બરાબર? તો આપણે તમારે લોકોએ આજના હોમવર્કમાં અભ્યાસ, પછી એના પ્રશ્નોત્તર, સ્વાધ્યાય અને સ્વાધ્યાય પછી જે આખું આપેલું છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. હોમવર્ક હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ. એ પીડીએફમાં તમને કાવ્ય પણ હશે, અભ્યાસ પણ હશે અને સ્વાધ્યાય પણ હશે. તો તમારે એમાં આધાર રાખી અને તમારે તમારું હોમવર્ક કરી તમારા ગ્રુપમાં જે નંબર છે એમાં સેન્ડ કરી દેવાનું રહેશે. ઓકે ગર્લ્સ, અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. હા બોલો બેટા. કોણ? હા હું છે ને.